हेलो बाळको, हवे आपणे જોઈશું पेज नंबर 13। तेमां एक गीत छे, एटले एक पोयम छे, तेनुं नाम छे भोपो अने टोपो। जो तेनुं नाम केवुं विचित्र छे, भोपो अने टोपो। भोपो एटले जे आ बाळक, एटले के जे आ छोकरो छे तेनुं नाम छे भोपो, अने तेनुं छे आ छे टोपो छे, एने उपर टोपो पहेर्यो छे, एटले भोपो अने टोपो। તેની ટોપામાંથી એટલે કે તેના માથામાં છે જો, પછી જો તો આ પણ છે ભોપો, તેને બ્લુ કલરનો ટોપો પહેરે છે અને તેના રેડ કલરનું ટી શર્ટ છે। પછી એના માથામાં છે જો છે અને એક વંદો છે। પછી જોઈએ તો અહીંયા પણ એ ભોપો જ છે। હવે આપણે જોઈએ આગળ પોયમ, તો તેનું નામ છે ભોપો અને ટોપો। એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો, ટોપો હતો બ્લુ, તેમાં હતી જો। જો એક હતો ભોપો, મેં તમને કહ્યું ને કે આ બાળકનું નામ છે ભોપો, એટલે કે એક હતો ભોપો, તેણે શું પહેર્યું હતું, તો તેણે ટોપો પહેર્યો હતો અને ટોપાનો કલર કેવો હતો, તો બ્લુ। મેં તમને કહ્યું ને ટોપાનો કલર છે બ્લુ, તેમાં હતી જો। જો એટલે કે એક પ્રકારનું જે માથામાં થાય છે તે તેને કહેવાય જૂ, એટલે જૂ છે એ માથામાં ચટકા ભરે છે। અત્યારે તો કોઈને ના હોય, પણ પહેલાં નાના બાળકો હોય તેને માથામાં જૂ હોય છે। જૂ ભરે ચટકો, લાગે મોટો ઝટકો, તોય રાખે ભોપો, કાઢે નહીં ટોપો જો। જૂ છે એ શું કરે છે, જૂ ચટકો ભરે છે, એટલે કે ઝીણી ઝીણી કોઈ ચીટલી ના ભરતું હોય તેવી રીતે જૂ છે ભોપાના માથા ઉપર છે ચટકો ભરે છે। અને એને આપણે ક્યારેક એવું થાય માથામાં કંઈક ખંજવાળ કે બીજી ક્યાંય ગમે ત્યાં ખંજવાળ આવતી હોય, તો આપણે ગમે એવું કામ કે ગમે એ હાથમાં હોય એક ફટાફટ મૂકીને પહેલાં ખંજવાળી લઈએ છીએ। એવી જ રીતે જૂ છે તે ભોપાને ચટકો ભરે છે અને એને મોટો ઝટકો લાગે છે। આપણે પણ એવું થાય ને, અચાનક ક્યાંક ખંજવાળ આવે તો આપણે પણ આમ ઝટકાય, આપણે પણ એમ ઝટકો આવે છે કે ફટાફટ ખંજવાળી લઈએ। તોય રાખે ભોપો, ટોપો કાઢે નહીં જો, ભોપો છે તોય ટોપો પહેરે એ ટોપો કાઢે નહીં। ટોપો સાવ ગંદો, તેમાં એક વંદો, વંદો ફરે માથે, ટોપા સાથે સાથે જો। ટોપો સાવ ગંદો હતો, તમને દેખાય છે ટોપો એકદમ ખરાબ છે, ગંદો, ગંધારો છે, ગંદો છે, તેમાં એક વંદો હતો, તેમાં એક વંદો છે, વંદો ફરે માથે, ટોપા સાથે સાથે, વંદો છે ટોપાની માથે માથે ફરે, એટલે કે ટોપાની સાથે સાથે વંદો છે માથે પણ ફરે છે। પછી વંદો ભાડે જો, બોલે શું શું શું, જેને બીક લાગે આમ તેમ ભાગે। વંદો છે એ જૂને ભાડે છે, એટલે કે જે આ માથામાં જે જૂ છે એને ભાડે છે, એટલે અહીંયા જોવે છે કે એ માથામાં અહીંયા જૂ છે એ ભાડે છે, એટલે વંદો છે વંદો જૂને ભાડે એટલે જોવું, અને બોલે શું શું શું, જૂને બીક લાગે, જૂ એટલે કે માથામાં જે જૂ છે એને બીક લાગે, એને ડર લાગે છે, અને તે આમ તેમ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડે છે। જૂ સંતાય છે વંદો ખીજાય છે, પછી વંદો કાઢે ડોળા, કરે ખોળમ ખોળા, જૂ છે એ સંતાઈ જાય છે અને વંદો છે એ ખીજાય છે। જૂ છે એ માથામાં આમથી આમ દોડાદોડી કરે છે એટલે એ સંતાઈ જાય છે, અને વંદો છે તેને ખીજાય છે, તેને ધમકી આપે છે। પછી વંદો છે, તમને જોઈએ અહીં પિક્ચરમાં દેખાય છે, વંદો છે ડોળા કાઢે છે, એટલે ડોળા કાઢવી એટલે કે આમ આંખોને મોટી કરવી, આંખો કાઢવી એટલે ડોળા કાઢે છે, અને કરે ખોળમ ખોળા, આમથી આમ વંદો પણ આમથી આમ થાય છે। હડિયાપટ્ટી મચી, થાય ગલી પછી, ભોળો ખણવા બેઠો, ટોપો પડ્યો હેઠો। હળિયાપટ્ટી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાદોડી કરવી, તે હળિયાપટ્ટી મચી એટલે હળિયાપટ્ટી થાય છે, ગલી પચી એટલે કે ગુદગુદી થાય છે। આપણા મામને ક્યાંય ખંજવાળ આવે તો માથામાં જૂ અને ટોપામાં વંદો ચોટ્યો છે, જૂને જોઈને વંદો આમ તેમ દોડે છે, ને વંદાને જોઈને જૂ પણ આમ તેમ તેને લેવા માટે, તેને ખાવા માટે દોડે છે, એટલે જે ભોપો છે એના માથામાં ગલી પચી ગુદગુદી થાય છે, એટલે ભોળો છે ખણવા બેઠો, એટલે કે માથામાં ખંજવાળેથી તે હાથ વડે, જો અહીંયા માથામાં તમને દેખાય છે અહીંયા તે હાથ વડે ખંજવાળે છે, એટલે ભોળો ખંજવાળવા બેઠો, તો ટોપો પડ્યો હેઠો, એટલે કે જ્યાં ટોપો પડ્યો હેઠો એટલે ટોપો છે એ ખંજવાળવાથી નીચો પડી ગયો છે, અહીંયા હેઠો એટલે નીચે।
જો અહીંયા ટોપો જો એ બધે એમ ખંજવાળે છે અને ટોપો છે અહીંયા નીચે પડી ગયેલો દેખાય છે ને એવી રીતે. હેલો બાળકો, આપણે ટેક્સ્ટ બુકનું જે ચેપ્ટર 2 હતું એ ઓવર થઈ ગયું. હવે આપણે જોઈશું વર્કબુકમાં, તો તેમાં શું લખ્યું છે. પહેલું છે વાંદરાના માથે ફુગાનું ટોપો, પછી તેનું નામ છે, તેમાં જોઈએ મેં તો ફુગો પાડેલ છે, એટલે આપણે એ ટેક્સ્ટ બુકમાં જોઈ લીધું. તો અહીંયા તમારે સિંગ ધ સોંગ વિથ એક્શન, તમારે આ ગીત છે એનું એક્ટિંગ સાથે ગાવાનું છે, એનો અભિનય કરવાનું છે. તો જોયું તો આપણે જોઈ લીધું ને કે તે આપણે જોઈએ તો કોઈ પાડે કુરકુરિયું ને કોઈ પાડે ગાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ મેં તો ફુગો પાડેલ છે, ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચક્કો, ફુગ્ગામાંથી બનતો ચક્કર એની માથે ટક્કો, દોરી સાથે બાંધું તો અધર અધર જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ મેં તો ફુગો પાડેલ છે, પીપુડી ઉપર બાંધું તો ફુગો વાજું થાય, સાયકલ સાથે બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય. હવે જોઈએ તો પછી ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય, એ ભાઈ મેં તો ફુગો પાડેલ છે. આ પોયમ છે રમેશ પારેખે લખી છે, તેનું નામ છે રમેશ પારેખ. જો તમને અહીંયા પિક્ચરમાં દેખાય છે, આ જે છોકરો છે તેને ફુગાઓ ક્યાં બાંધ્યા છે, સાયકલનું જે પાછળનું વ્હીલ હોય ત્યાં, એટલે અહીંયા બે ફુગા બાંધ્યા છે. જોઈએ સાયકલ ઉપર બાંધી અને સાયકલ ચલાવે તો સ્કૂટર જેવો અવાજ આવે, ફુગામાંથી ચક્કો બનાવે છે. પછી અહીંયા પીપુડી ઉપર, જો અહીંયા તમને આ પિક્ચરમાં દેખાય છે કે આ છોકરો છે એ પીપુડી ઉપર ફુગા બાંધે છે અને તે વગાડે છે, એટલે કે પેલું જે વાજું હોય ને એના જેવો અવાજ આવે છે. અને અહીંયા જોઈએ તો આ કબૂતર ને ચક્કો ને એવું બધું આ છોકરીએ છે એ બનાવ્યું છે. હવે જોઈએ આપણે આગળ તો તેના શબ્દ. પપ્પી, પપ્પી એટલે કુરકુર્યું એટલે ગલુડિયું, નાનું કૂતરું હોય છે, કૂતરું હોય છે તે કૂતરું હોય છે તેનું બચ્ચું ગલુડિયું કુરકુર્યું. પછી જોઈએ તો બલૂન, બલૂન એટલે ફુગો. પછી પીઝન, તો પીઝન એટલે, પીઝન એટલે કબૂતર. પછી જોઈએ તો બાલડ, બાલડ એટલે એટલે ટક્કો એટલે ટાલ, જે ઉપર વાળ ન હોય તે. પછી જોઈએ તો માઉથ ઓર્ગન, માઉથ ઓર્ગન એટલે વાજું. અહીંયા તો આપણે જોયું ને કે આ જે છે એની ઉપર અહીંયા જે આ ઓલી શું કહેવાય છે પીપુડી છે એની ઉપર ફુગા બાંધે છે, તો વાજું વાગવાનું એ વાજું વાગે તેવો અવાજ આવે છે, એટલે તેને કહેવાય માઉથ ઓર્ગન. હવે જોઈએ એક્સરસાઇઝ 2, તો તેમાં છે સર્કલ ધ થિંગ્સ, ધ થિંગ્સ વિચ આર મેડ ફ્રોમ ધ બલૂન ઇન ધ સોંગ. જો અહીંયા જે તમને આપણે જે પોયમ ગાય એ પોયમમાંથી જે વસ્તુ એટલે કે એ ગીતમાંથી જે ફુગ્ગામાંથી જે વસ્તુઓ પેલા બાળકોએ બનાવી હોય તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. તો પેલું છે પેરટ, પેરટ છે એ બનાવ્યો હતો ફુગ્ગામાંથી, તો ના, તો તેની ઉપર રોંગ આવે એટલે તેની ઉપર રાઉન્ડ નહીં કરવાનું. તો પછી પીઝન આપણે આવ્યું હતું ને કબૂતર, કબૂતર બનાવ્યું હતું તો હા, તો તેના ઉપર રાઉન્ડ કરવાનું. પછી જોઈએ પીપુડી, આ છે પીપુડી, તો તેની ઉપર ફુગા તેને બાંધ્યા હતા, તો તેમાંથી શું બન્યું હતું, તો તેમાંથી વાજું એટલે તેના ઉપર સર્કલ કરવાનું. હવે જોઈએ તો અહીંયા છે ઓટો, રિક્ષા, તે આ ઓટો છે એ બનાવી હતી, તો ના, ફુગામાંથી એને બનાવ્યું હતું, તો કે ના. પછી છે ઢોલક એટલે ઢોલકું, તે ઢોલકું ફુગામાંથી ઢોલકું બનાવ્યું હતું, તો ના, એટલે એના ઉપર રાઉન્ડ નહીં કરવાનું. હવે જોઈએ તો જોકર, જોકર તેને બનાવ્યો હતો ફુગામાંથી, તો હા, એટલે જોકર ઉપર તમારે સર્કલ કરવાનું છે. પછી જોઈએ તો અહીંયા એક સાયકલ છે, સાયકલ ઉપર બાળક બેઠું છે અને તેમાં ફુગા છે બાંધેલા છે ને, તો તમે જોયું હતું ટેસ્ટ ગીતમાં આવ્યું, તેમાં તેને ફુગાઓ છે સાયકલમાં છે બાંધેલા હતા, તો કહેવાનું હા, એટલે તો તેની ઉપર શું કરવાનું, સર્કલ, સર્કલ કરવાનું. પછી છે ટેડી બિયર, આ ટેડી બિયર એટલે કે ટીંગલો, એટલે તે છે તેના તેમાંથી બનેલો હતો, પેલો ફુગો છે તેમાંથી બનાવ્યો હતો, તો કહેવાનું ના, એટલે તેમાં સર્કલ નથી કરવાનું.
હવે જોઈએ તો સર્કલ ધ બિગેસ્ટ બલૂન એન્ડ રોંગ ધ સ્મોલેસ્ટ બલૂન. તમારે આમાં જે આ પિક્ચર આપેલું છે તેમાં, આ પિક્ચર જે અહીંયા આપેલું છે તેમાંથી સૌથી મોટા ફુગ્ગા ઉપર રાઉન્ડ કરવાનું છે અને નાના ફુગ્ગા ઉપર રોંગની નિશાની કરવાની છે.